એક અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સૂચના આપવામાં આવી છે. કોરોના મહામારીને કારણે 2020 નું વર્ષ આપણા સૌ માટે નકારાત્મક ઉર્જા લઈને આવ્યું હતું અને આ વર્ષ હવે જ્યારે પૂરું થઈ રહ્યું છે ત્યારે આ વર્ષના અંતિમ દિને દરેકે દરેક લોકો દ્વારા ઉજવણી કરવામાં આવશે કે હાશ આ વર્ષ પણ પૂરું થઈ ગયું. ત્યારે આ વર્ષને બાય બાય કરવા માટે અને નવા વર્ષનું સ્વાગત કરવા માટે સૌ લોકોમાં ખૂબ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે અમુક હોટલ્સ, ફાર્મ હાઉસીસમાં કે કોઈ અવામરૂ જગ્યા જેવા સ્થળોએ 31st ની ઉજવણી કરવા માટે પ્યાસીઓ પણ થનગની રહ્યા છે. ત્યારે પોલીસ પણ સાબદી હોવાના દાવા કરી તેને દબોચવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. કોરોના ગ્રસ્ત આ વર્ષ પૂરું થઈ ગયું અને આ વર્ષ અનેક લોકો માટે દુઃખદ સાબિત થયું છે. અનેક લોકોને તેને રઝળાવ્યા છે અને રખડાવ્યા છે. ત્યારે આ વર્ષને બાય બાય કરવા માટે લોકોએ જુદા જુદા પ્રકારની તૈયારી કરી લીધી છે. ત્યારે આજે રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીના સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે અને કામ વગર ઘરેથી ન નીકળજો તેવા સંદેશા પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. આવા સંદેશાઓને કારણે અનેક દારૂ પ્યાસીઓ રાજ્યની બહાર નીકળી જવાનું તેમણે મુનાસિબ માન્યું હતું, તો રાજ્ય બહાર જવાની તૈયારીઓ પણ કરી લીધી છે. ત્યારે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પણ આજના રાત્રિના સમયે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે. તો જૈન પંચાયત સાહેબના જણાવ્યા અનુસાર જુદી જુદી હોટલ્સ, ફાર્મ હાઉસીસ કે પછી કોઈ વાડે વિસ્તારમાં કોઈ મોટી પાર્ટી ન યોજાય અને COVID-19ના નિયમનો ભંગ ન થાય તે માટે પણ પૂરતું ચેકિંગ કરવામાં આવશે. જુદી જુદી ચોકીઓમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ અને PSIની દરજ્જાના અધિકારીઓ દ્વારા ટીમ બનાવી અને પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો ભુજ શહેરમાં પણ કોઈ હોટલ્સમાં પાર્ટી ન યોજાય તો સાથે સાથે COVID-19ના નિયમનો ભંગ ન થાય તે માટે પણ તકેદારીના પૂરતા પગલાં ભરવામાં આવશે. તો આ અંગે પોલીસે વધારે જણાવ્યું હતું કે વિવિધ પોલીસ મથકોને ચેકિંગ પોઈન્ટ બનાવી વાહન ચાલક અને મુસાફરોને બ્રેથ એનાલાઇઝરથી તપાસી દારૂના સેવન તથા દારૂ સાથે કોઈ પણ વ્યક્તિ ઝડપાય તો કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત શંકાસ્પદ હોટલ, ગેસ્ટ હાઉસીસ તેમજ ફાર્મ હાઉસીસ પર પણ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. આવો આ વિશે વધારે સાંભળીએ જેએન પંચાયત સાહેબના શબ્દો. 31 ડિસેમ્બરના રોજ એની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા દરેક પોલીસ સ્ટેશનમાં વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે. તમામ ટાઉન અને અગત્યના ગામો છે તેમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ પોઈન્ટ રાખવામાં આવેલ છે. આ વાહન ચેકિંગ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને કોઈ પીધેલા હોય અથવા તો કોઈ પણ શંકાસ્પદ ઇસમો હોય તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. સાથે સાથે હોટલ, ઢાબા, લોજ, રેસ્ટોરન્ટની અંદર COVID-19ના જાહેરનામાનો ભંગ ન થાય તેમજ કોઈ પાર્ટી કે અન્ય કોઈ પણ મહેફિલનું આયોજન ન થાય તે માટે ચેકિંગ રાખવામાં આવનાર છે. સાથે સાથે બીટ, OP અને ચોકી વાઇઝ હેડ કોન્સ્ટેબલ, PSI દરજ્જાના અધિકારીઓ દ્વારા સતત કલાક 18:00થી વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ રાખવામાં આવનાર છે. PI દરજ્જાના અધિકારીઓને સુપરવિઝન રાખવામાં આવેલું છે. સાથે સાથે હાલમાં COVID-19ના જાહેરનામા છે તે જાહેરનામાનો ચુસ્તપણે અમલ થાય તે માટે પણ હોટલ, ધાબા અને લોજમાં તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવનાર છે. ખાસ કરીને ભુજ શહેરની આજુબાજુ માનકુવા, પદ્ધર તથા મુંદ્રા અને માંડવી અને નખત્રાણાની આજુબાજુના ફાર્મ હાઉસ છે તે વિસ્તારમાં અત્યારથી જ અલગ અલગ ટીમો બનાવી સર્વેલન્સના માણસો દ્વારા ફાર્મ હાઉસમાં ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે. તેમજ ફાર્મ હાઉસના માલિકોને પણ થાણા ઇન્ચાર્જ દ્વારા મિટિંગો કરી તેઓના ફાર્મ હાઉસમાં 31st ના અનુસંધાને કોઈપણ પાર્ટીનું આયોજન ન થાય તે માટે આગોતરી સૂચના પણ આપી દેવામાં આવેલ છે. 31 ડિસેમ્બરના અનુસંધાને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલમાં પ્રવર્તમાન COVID-19ના અનુસંધાને તેના જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરવામાં આવે. કલેક્ટરશ્રી દ્વારા વખતોવખત જે જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવેલા છે તેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે તે પશ્ચિમ કચ્છ પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે.